सब्सक्राइब कीजिए इस चैनल को और हमारी वीडियोस मिस ना करने के लिए दबाइए इस बेल आइकन को। नमस्कार मित्रों, एग्जाम साथी चैनल पर तमारू हार्दिक स्वागत छे। ભારતનું બંધારણ વિષયના બે ભાગ આપણે જોઈ લીધા। આ ત્રીજો ભાગ છે જેમાં આપણે બંધારણને લગતા 42 પ્રશ્નો જોશું। આ બધા પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે અને ઘણા પ્રશ્નો એક કરતાં વધારે પરીક્ષામાં રિપીટ પણ થયેલા છે। તો આ વિડિયો અંત સુધી જુઓ જેથી આવા કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમે તેનો સરળતાથી જવાબ આપી શકો અને બંધારણ વિષયની તૈયારી કરતા દરેક મિત્રો કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એની પણ જાણકારી આ વિડીયો ઉપરથી મેળવી શકશે। જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો જેથી તમને અમારા આવનારા દરેક વિડીયોની જાણ નોટિફિકેશનથી થઈ શકે। તો હવે શરૂ કરીએ ભારતનું બંધારણ ભાગ 3। પહેલો પ્રશ્ન, રાષ્ટ્રપતિ પદ ખાલી હોય ત્યારે તે પદ ઉપર ઉપરાષ્ટ્રપતિ ક્યાં સુધી રહી શકે? જવાબ આવશે ઓપ્શન એ, 6 માસ સુધી। બીજો પ્રશ્ન, બંધારણમાં મૂળભૂત હકો કયા અનુચ્છેદમાં છે? જવાબ આવશે ઓપ્શન એ, અનુચ્છેદ નંબર 14। ત્રીજો પ્રશ્ન, લોકસભામાં રજૂ થતું વાર્ષિક નાણાકીય નિવેદન બંધારણના કયા આર્ટિકલથી રજૂ થાય છે? જવાબ આવશે ઓપ્શન સી, આર્ટિકલ 112। ચોથો પ્રશ્ન, નીચેનામાંથી કોણ ભારતીય બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા? જવાબ આવશે ઓપ્શન બી, બી એન રાવ। પાંચમો પ્રશ્ન, કયા મુકદ્દમામાં ભારતની સર્વોચ્ચ અદાલતે સંવિધાનના મૂળ રચના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું? જવાબ આવશે ઓપ્શન એ, કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય। આ પ્રશ્ન KBCની હમણાં છેલ્લી સિઝન ગઈ એમાં પણ પૂછાઈ ગયેલો છે, જેમાં જવાબ કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યનો જે ચુકાદો હતો તેના માટેનો પ્રશ્ન હતો। છઠ્ઠો પ્રશ્ન, બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતની જોગવાઈ કરાઈ છે? જવાબ આવશે ઓપ્શન સી, અનુચ્છેદ 243। સાતમો પ્રશ્ન, ભારતીય બંધારણ અનુસાર મૂળભૂત અધિકારોનું રક્ષણ કોણ કરે છે? જવાબ આવશે ઓપ્શન બી, ન્યાયપાલિકા। આઠમો પ્રશ્ન, નીચેનામાંથી કયા રાજ્યપાલશ્રીના સમયમાં 2 વાર રાષ્ટ્રપતિ પદ શાસન લાદવામાં આવ્યું હતું? જવાબ આવશે ઓપ્શન એ, શ્રી KK વિશ્વનાથન। નવમો પ્રશ્ન, ભારત સરકારના મુખ્ય કાયદા અધિકારી કોણ છે? જવાબ આવશે ઓપ્શન બી, એટર્ની જનરલ। દસમો પ્રશ્ન, હાલમાં ગુજરાત લોકસભામાં કેટલી બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે? જવાબ આવશે ઓપ્શન એ, 26। અગિયારમો પ્રશ્ન, ભારતના પ્રથમ નાગરિક કોને કહેવાય? જવાબ આવશે ઓપ્શન એ, રાષ્ટ્રપતિ। બારમો પ્રશ્ન, ભારતની સંસદીય પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? જવાબ આવશે ઓપ્શન ડી, ઇંગ્લેન્ડ। તેરમો પ્રશ્ન, કોઈ રાજકીય પક્ષના આદેશ વિરુદ્ધ તેના સભ્ય હોય તેવા ધારાસભ્ય દ્વારા મત વિધાનસભામાં આપવામાં આવે તો તે શું થાય? જવાબ આવશે ઓપ્શન ડી, ધારાસભ્ય તરીકે ગેરલાયક બને। ચૌદમો પ્રશ્ન, ભારતમાં બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે? જવાબ આવશે ઓપ્શન એ, 22 ભાષાઓ બંધારણ માન્ય છે। પંદરમો પ્રશ્ન, કોઈપણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સમાવેશ થયેલો હોય તો તેને કેટલા સમયમાં ચૂંટણી લડીને ચૂંટાવવું પડે? જવાબ આવશે ઓપ્શન એ, 6 મહિના। સોળમો પ્રશ્ન, ભારતીય રાજ્ય બંધારણની કલમ 370માં શેની જોગવાઈ છે? જવાબ આવશે ઓપ્શન સી, જમ્મુ કાશ્મીર માટેનો વિશેષ દરજ્જો। સત્તરમો પ્રશ્ન, કોઈપણ રાજ્યના રાજ્યપાલ બનવા માટેની લઘુત્તમ ઉંમર મર્યાદા કેટલી છે? જવાબ આવશે ઓપ્શન એ, 35 વર્ષ। અઢારમો પ્રશ્ન, બંધારણીય જોગવાઈઓના પાલન ન થવા બદલ કોઈ રાજ્યમાં કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન સી, 356। ઓગણીસમો પ્રશ્ન, કામનો અધિકાર એટલે કે રાઇટ ટુ વર્ક બંધારણના કયા ભાગમાં છે? જવાબ આવશે ઓપ્શન ડી,
બંધારણના ચોથા ભાગમાં છે. 20મો પ્રશ્ન, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ભારત સરકારમાં કયું પદ ધરાવે છે? જવાબ આવશે ઓપ્શન એ, બંધારણીય પદ ધરાવે છે. 21મો પ્રશ્ન, બંધારણમાં સુધારા કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં જણાવવામાં આવે? ઓપ્શન ડી, અનુચ્છેદ નંબર 368. 22મો પ્રશ્ન, કોમર્શિયલ વાહન ચલાવવા માટેનું લાયસન્સ લેવા માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની ઉંમર જરૂરી છે? જવાબ આવશે ઓપ્શન એ, 20 વર્ષ. 23મો પ્રશ્ન, મુંબઈ નશાબંધી અધિનિયમ કયા વર્ષનો છે? જવાબ આવશે ઓપ્શન બી, 1949. 24મો પ્રશ્ન, બંધારણની કઈ કલમમાં મૂળભૂત ફરજો અંગેની જોગવાઈ છે? જવાબ આવશે ઓપ્શન ડી, કલમ 51A. 25મો પ્રશ્ન, રાજ્યની વહીવટી સત્તાઓ કોનામાં નિહિત થયેલી છે? જવાબ આવશે ઓપ્શન એ, મંત્રીમંડળમાં. 26મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ બાબતનો બંધારણમાં આપવામાં આવેલી મૂળભૂત ફરજોમાં સમાવેશ થતો નથી? જવાબ આવશે ઓપ્શન બી, વ્યક્તિઓ અથવા રાજ્ય દ્વારા થતા સમાજના નબળા વર્ગના શોષણને અટકાવવું. 27મો પ્રશ્ન, નીચેનામાંથી કયું પ્રાણી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે? જવાબ આવશે ઓપ્શન સી, વાઘ. 28મો પ્રશ્ન, રાજ્યસભાના સભ્ય કેટલા સમયગાળા માટે પસંદ થાય છે? જવાબ આવશે ઓપ્શન બી, 6 વર્ષ માટે. 29મો પ્રશ્ન, ભારતના રાષ્ટ્રીય કેલેન્ડર પ્રમાણે પ્રથમ મહિનો કયો છે? જવાબ આવશે ઓપ્શન એ, ચૈત્ર. આ પ્રશ્ન કન્ફ્યુઝિંગ છે મિત્રો, કાર્તક મહિનો નહીં આવે પરંતુ ચૈત્ર મહિનો આવશે, તો એ ધ્યાન રાખવું. 30મો પ્રશ્ન, રાજભાષા તરીકે માન્યતા પ્રાપ્ત ભારતીય ગણતંત્રની મુખ્ય ભાષાઓ કેટલી છે? જવાબ આવશે ઓપ્શન ડી, 22. 31મો પ્રશ્ન, સંવિધાનમાં શિક્ષણ મૂળરૂપ રાજ્ય યાદીનો વિષય હતો પરંતુ તેનો સમવર્તી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો તેથી શિક્ષણના કાયદાઓ એટલે? જવાબ આવશે ઓપ્શન એ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને કરી શકે છે. 32મો પ્રશ્ન, ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં ચક્રની ડાબી અને જમણી બાજુ શાના ચિત્રો છે? જવાબ આવશે ઓપ્શન સી, બળદ અને ઘોડાના. 33મો પ્રશ્ન, ધારાસભાનું ઉપલું ગૃહ ક્યાં નામથી ઓળખાય છે? જવાબ આવશે ઓપ્શન સી, વિધાનસભા. 34મો પ્રશ્ન, બંધારણની જોગવાઈ પ્રમાણે ભારતનો કોઈપણ રાજ્યની વિધાનસભાના સભ્યોની સંખ્યા કેટલી હોવી જોઈએ? જવાબ આવશે ઓપ્શન ડી, 500થી વધારે નહીં. 35મો પ્રશ્ન, ભારતીય બંધારણમાં ફેરફાર કરવાની સત્તા કોની છે? જવાબ આવશે ઓપ્શન એ, સંસદની. 36મો પ્રશ્ન, ભારતના રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? જવાબ આવશે ઓપ્શન બી, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. 37મો પ્રશ્ન, ભારતમાં રાજ્યસભાની રચના પ્રથમ ક્યારે કરાઈ હતી? જવાબ આવશે ઓપ્શન ડી, વર્ષ 1952માં. 38મો પ્રશ્ન, રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે? જવાબ આવશે ઓપ્શન બી, લોકસભા, રાજ્યસભા તથા રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. 39મો પ્રશ્ન, નીચેનામાંથી કયું સંયુક્તનું અંગ નથી? જવાબ આવશે ઓપ્શન બી, વિધાનસભા. 40મો પ્રશ્ન, ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, ઝઘડા તથા શારીરિક ઇજાઓના વિવાદ કઈ અદાલતમાં ઉકેલાય છે? જવાબ આવશે ઓપ્શન ડી, ફોજદારી અદાલત. 41મો પ્રશ્ન, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાન કરી શકે છે? જવાબ આવશે ઓપ્શન એ, સંસદના બંને ગૃહોના સભ્યો. 42મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ વાત ન્યાયની દેવીની મૂર્તિને લાગુ થતી નથી? જવાબ આવશે ઓપ્શન ડી, મૂર્તિના હાથમાં દંડ છે. મિત્રો, આ વિડીયોમાં આપણે ભારતના બંધારણ વિષયમાંથી 42 પ્રશ્ન જોયા, જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે. આ બધા જ પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે અને ઘણીવાર રિપીટ થયેલા છે. તો આ વિડીયો અંત સુધી જોવા બદલ તમારો આભાર. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, તમારા પ્રશ્નો અને મૂંઝવણ કમેન્ટ કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, જેથી તમને અમારા આવનારા વિડીયોની જાણ થતી રહે. ફરી મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.